શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. વાત કરે છે ગઢના પ્રથમ સ્વરમાં અવસાદમાં અવાજ આવી કે સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય, એ શબ્દો આવ્યા હોય એટલે સ્વામીજી બોલ્યા, કાંઈક અવગુણ લખ્યું છે, કાંઈક એટલે 100%, 1%, 0.5%, 5%, કંઈક અવગુણ આવે લખ્યું હોય પછી જાજો લેવો કે પછી સ્વામી પોતે પ્રશ્ન કરે કે થોડાક અવગુણ આવ્યો હોય જરાક એને વધારે લેવું કે કેમ, કંઈક પછી જાણ્યું લેવું કે કાંઈ એટલે જીવો થયો, કાંઈ એટલે જીવો થયો, આપણી ગણતરીમાં ના આવે એ રીતે બાયપાસ ઉડી જાય એટલે કાંઈક એટલે જીવો થયો. સુવાનો, ઝોકા ખાવાનો, ખાવા પીવાનો ગુણ ના લેવું, આ સામાન્ય કહેવાય. ઝોકા તો દેહની પ્રક્રિયા છે, દેહમાં દેહનો સ્વભાવ છે એ બધું આવે એટલે ઝોકા ખાવા બધું ન લેવું, એ તો દેહનો છે, દેહનો દેહ ભેગો કરી મૂકો. જો ખાવા પીવાનો ગુણ હોય તે ના લેવો તો વધારે હોય જ કે જરાક પણ આવો ગુણ ના લેવો તો વધારે તો કેમ, વધારે કોકમાં હોય તો લેવાય જ કેમ. બપોરે વસનાથ પ્રથમ 28 સમજાવતા વાત કરી, અવગુણ આવે તો દૂધાયો કરે એટલે ચેન ના પડે, ક્યાંય બેસે હરે પર પણ અને દૂધવાય કરે એટલે ચેન પડે જ. સત્સંગમાંથી વાવે જાય અને એવું હોય તે બહુ થાય કે સત્સંગમાંથી નીકળી જાય પોસાય. આ બધા અવગુણથી બધા ભરેલા છે એની વચ્ચે હું શું શા માટે રહું, પણ એ પોતે ગણતો નથી કે પોતે પણ એક મારો છે, એ પોતે વાત કરીને બીજા બધાનો અવગુણ લેવા તૈયાર થાય. બપોરે વસતા પ્રથમ 28 સમજાવતા વાત કરી, અવગુણ આવે તો દુધવાય કરો, સત્સંગમાંથી વહેવા જાય, નવરા પડીએ તો આ વસતા સમજી લો. પ્રથમ 28 વર્ષ આપણે સમજી લો કે એ મુખ્ય છે. તમારી આવા જવાની ક્રિયાનો આધાર છે, આવા જવાનું
એનો આધાર છે. જેટલા માણસ એટલા અવગુણ તો હોય જ, જેટલા માણસો આપણે કેટલા હજારો માણસો હજારો અવગુણ તો હોય, એ કોઈ ભાગ કોઈ કરવા કંઈ કોઈ બધા બધા એક મના હોય, પણ એક એક તો હોય એટલે એ રીતે અવગુણ લાગ્યો. ગુણ લે જેટલા માણસ તેટલા અવગુણ તો હોય, પણ તે નજરમાં ના લે. આપણે રસ્તે જતા આવીએ તો બધું ઘણી વસ્તુઓ દેખાય, દુકાન દેખાય, જાત જાતની દુકાન દેખાય, સામાન માલ, પણ આપણે જોતા આપણે સડસડાટ નીકળીએ છીએ. તેમ મારે કહ્યું કે એ કે અવગુણમાં પણ આપણે તમને બધા ભક્તના સમૂહમાં મૂક્યા હોય તો આપણે એ રીતે કરો, જોવો નહીં, જોવો નહીં, કોઈનો ભાવનો ભાવનો પડવો પડવો નહીં. સર્વ સાધુ મોટા, સર્વહર મોટા તો અભાવ પણ ના આવે. બાંધાને મોટા પોતા ઘર મોટા જાય, અને મહારાજે કહ્યું જ છે પોતાને બીજાને પોતાથી અધિક માનવું, તો બધું પોતાથી અધિક માનવું અવગુણ લેવાનો પ્રશ્ન જ ક્યાં છે? સર સાધુ મોટા, સર મોટા તો અભાવ અવગુણ અભાવ ના આવે. કોઈનો અવગુણ લેવો લેવો જ નહીં તે રસ્તા બંધ. હવે પરદેશમાં હવે જતા હતા આફ્રિકામાં, તો એક રસ્તા બંધ પાડ્યો, તો એક અમારા જે ડ્રાઈવર હતો યુવક હતો એ ઉતર્યો અને પાટું ખસી લીધું અને જવા લાગ્યા. સ્વામીએ પૂછ્યું કે આમ કેમ કહ્યું? કે સ્વામીએ તો રસ્તો સુધરી જાય અને તો પણ પાટું ખસેડે એટલે એને ગણવાનું નહીં. સ્વામી કાંઈ બોલ્યા નહીં, પણ અડધો માઇલ ગયો પછી બીજો રસ્તો બંધ, સખત બંધ રસ્તો બંધ પાટ્યો. એ પાછો ગયો સાંઈ કે શું થયું બાપાને? કે બાપા પાટ્યું આ રસ્તો બંધ સખત બંધી આવી, તો ધક્કો ખાવો પડ્યો. એક માઇલ, એક કિલોમીટર, બે કિલોમીટર ધક્કો ખાવો પડ્યો. સ્વામી બોલ્યા નહીં, પણ જે મર્યાદા હોય, કાયદા કાનૂન હોય, આપણે ભલે બીજા લોપતા હોય આપણે ના લોપો, આપણે બધા કાયદા કાનૂનનું પાલન કરવું. કોઈનો અવગુણ લેવો જ નહીં તે રસ્તો બંધ. પોતાના જ અવગુણ જોવા પારકા નહીં, પોતાના અવગુણ રાખી મૂકે. પોતામાં અવગુણ હોય, ખરાબ વસ્તુ હોય એ રાખી મૂકે, કાઢી મૂકે. મુકાતા ના હોય તો મોટા પુરુષને કે અવગુણ એ જુદી વસ્તુ છે, એ આંતરિક વસ્તુ છે, તે ના મુકાતા હોય તો મોટા પુરુષને કે વિનંતી કરે કે બાપા આ અવગુણ મારામાં છે એ મુકાતું નથી.
તો કૃપા કરીને સેવા બતાવે અને ટાળે. આપણે કોઈક સેવા બતાવે અને ટાળીએ. જાગા સ્વામી કહેતા, અવમૂલ્યોનું મન થાય પહેલાં પોતાના દેહનો. આપણે અવમૂલ્યોનું મન થાય, મન તો થતું જ હોય ધામધૂમથી. પણ સ્વામી કહ્યું કે થોડી વાર થમો, જાગા સ્વામી કે પછી પોતાનો અવમૂલ્યો. પહેલાં પોતાના દેહ, પોતાના દેહનો, જાતિનો, સ્વભાવનો અવમૂલ્યો. પોતાના દેહનો અવગુણ્યો. દેહમાં કઈ વસ્તુ સારી છે જોવા જઈએ તો એક વસ્તુ કામની નહીં. એટલે દેહનું, જાતિનું, જાતિમાં અભિમાની હોય એ પોતાની જાતિનો અવગુણ ના લે, બીજા બધાને લે. દેહ રોજ નરક દોડાવે છે. નવ દ્વાર હોય છે એટલે રોજ આપણે સવારે ઉઠતાની સાથે આપણે પોતાનું નરક દોડાવે છે. માટે તેનો અવમૂલ્યો, જે વસ્તુ નકામી હોય એનો અવમૂલ્યો પ્રયત્ન રાખે. પોતાનો દેહનો હોય મળ મૂત્ર કે કંઈ સારા છે જેવા બીજાના છે એવું હોય, પણ ભાઈ એનો અવગુણ ના હોય, બીજાનો અવગુણ લીધે રહે. માટે તેનો અવમૂલ્યો કંઈક અવગુણ ભાસતો હોય, ભાસતો કંઈક લાગતું હોય કે આવું છે કંઈક, એટલે જરા તરા કંઈક એટલે નજરમાં જ ના હોય એ જરા તરા. કંઈક અવગુણ ભાસતો હોય કંઈક એટલે જરા તરા, તો તેનો ત્યાગ કરો. આ સત્સંગમાં પગલાં મૂક્યા, સત્સંગ થયો આપે અભાવ પહેલામાં પહેલો ત્યાગ કરો. અને બહુ મન થાય તો પોતાનો, જાતિનો, સ્વભાવનો અવમૂલ્યો. સાંઈ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. વાત કરે છે ગઢના પ્રથમ સ્વરમાં અવસાદમાં અવાજ આવી કે સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય, એ શબ્દો આવ્યા હોય એટલે સ્વામીજી બોલ્યા કંઈક અવગુણ લખ્યું છે. કંઈક એટલે 100%, 1%, 0.5%, 5%, કંઈક અવગુણ આવે લખ્યું હોય પછી જાજો લેવો કે પછી સ્વામી પોતે પ્રશ્ન કરે કે થોડાક અવગુણ આવ્યો હોય જરાક એને વધારે લેવું કે કેમ. કંઈક પછી જાજો લેવો કે
ગાય એટલે જીવો થયો, ગાય એટલે જીવો થયો, આપણી ગણતરીમાં ના આવે એ રીતે બાયપાસ ઉડી જાય. એટલે કાય એટલે જીવો થયો. સુવાનો, ઝોકા ખાવાનો, ખાવા પીવાનો ગુણાવો કે ના લેવો, આ સામાન્ય કહેવાય. ઝોકા તો દેહની પ્રક્રિયા છે, દેહમાં દેહનો સ્વભાવ છે, બધું આવે. એટલે ઝોકા ખાવા ના લેવો, એ તો દેહનો છે, દેહના દેહ ભેગો કરી મૂકો.